તો પંખીડા માળો મિલે તો એને વાહમું લાગે ને, તો અમે આજ ગામ છોડીને આવી તો અમને કેટલું વાહમું લાગે. મારા આઠ મારી ના જાજો કરે. એટલે બહેનોએ કીધું કે જ્યારે અમારી ઇજ્જત ઉપર હાથ આવે ને ત્યારે અમે એ સહન નહીં કરી શકીએ, કે અમને રોટલો નહીં મળે તો ચાલશે, અમે ભૂખે મરી જઈશું પણ અમે ઇજ્જતથી મરીશું. એટલે અમારા સહન ના થયું, કીધું અમે આ કામમાં રહેવાય નહીં, અમે પછી હજરત કરીને નીકળી. પાટલી વાળા અમને બધે સહકાર આવ્યો, કાંઈ સાપરો વાળો તમામ પરિવાર ચિંચવાડાનો અગરિયા પરિવાર છે. પણ અમે જીવી ને તો અમારા ચિંજવાડા બાજુ નહીં જવાનું, ભલે મરી જાવ. જે થોડી વાર કાકા છે ને એટલી વાર માં પાડવાનું ચાલુ કરી દીધું. અરે ખર મારે કાલ મરી જવું, તમારા હાથ કે તમે જન્મ નહીં લીધો, તમારે જ્યાં જવું હોય જતા રહો. 75 ઘરની જો વસ્તી કરો કરો કરતી હોય, ભૂખે મરતી હોય, સરકારને જોવાનું છે. બધું નુકસાન થઈ જ બાબા. એટલે એમનું જે સ્થળાંતર થયું એ આજીવિકા તો એમની ગઈ, પણ આજીવિકાની સાથે સાથે એમના માથેથી છાપરું છે એ પણ ગયું. સરકારમાં વારંવાર તાલુકા લેવલે જિલ્લા લેવલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમને કોઈ ન્યાય ના મળે. આ લોકોની અગરિયાની જે માંગણી એક જ હતી કે અમને ચૂંટણી કાર્ડ મળે, રાશન કાર્ડ મળે. આવી 20-20 રૂપિયા વાળી સ્ટેમ્પ પેપર વાળી માહિતી અધિકારની અરજીઓ જો આપણે કરીએ ને તો અમને જવાબ તો આપવો પડશે. બાર મહિના થઈ ગયા, હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી.